¡Lleva acá! નમસ્કાર, ગુડ આફ્ટરનૂન, કેમ છો મિત્રો? તો જન્માષ્ટમીની બધાને એડવાન્સમાં શુભકામનાઓ. આપણે વાડી આવી ગઈ, સવારને ઉતારી લીધા છે ડ્રેગન ફ્રૂટ. આ જૂની ફંગસવાળા બધા પડ્યા છે, જો આમ પડી જાય છે. આગાહી તો છે વરસાદની, કે વરસાદ આવશે જબરદસ્ત. જોઈએ હવે શું થાય છે. ઘાસ તો વળી પાછો ઉગવા માંડી ગયું છે. પવન જબરદસ્ત લાગે છે. આપડે રાજભાઈ ને જો પવન ચક્કી રિપેર કરવા માટે આવી ગયા છે. ક્રેન દેખાય છે, પાછળનો ભાગ છે, ઉભી કરશે હવે. સોરી, પવન બહુ લાગે છે ને એટલે પરમિશન ના હોય લોકોને. જાન માલ નું નુકસાન થઈ જાય. પડે તો એક બે જગ્યાએ પડી ગયો છું હું. આ બાજુ આવું છે બધું. ખાલી ફંગસ લીફમાં આવી ગઈ છે. દવા છંટાવી પડશે, વરસાદ પૂરો થઈ જાય એટલે છંટાવી દઈ. પછી જબરદસ્ત દવા છાંટી દઈએ. જે બે ત્રણ દિવસ શું છે, ભગવાન લક્ષ્મીનારાયણનો પાઠોત્સવ હતો એટલે બે ત્રણ દિવસ તૈયારી ને પાઠોત્સવ મનાવ્યો. એમાં પછી એક જ દિવસમાં મેં 21 તારીખને 4 વિડીયો ઉતારી દીધા. એટલે તમે રેગ્યુલર અપડેટ મળે ત્યારે હવે નવો વિડીયો છે ને આજે શૂટ કરું છું. આજે જ આવશે, કલાકમાં બનાવી એડિટ કરીને અપલોડ કરવો પડશે મારે. તો સિંગલ ક્લિપ હશે ને તો એડિટ કરવાની જરૂર નથી. જોઈ શું થાય છે. માલ સારો લાગેલો છે જો બધો. વરસાદ ઓછો તો એટલે આ બધી શાંતિ જ નહીં, તો આવા હોય જ નહીં. બધા નીલા જ પડ્યા હોય ને, આમ ગદગદી જાય એકદમ. એટલે બધું સુકાય છે. હવે શું છે, આ એક શ્રાવણ મહિનો છે, પછી તો વરસાદનું નક્કી ના હોય ને ભાદરવા મહિનામાં. આ જો આપણું ઘાસ બળી ગયું, જો કેવું બધું ક્લીન થઈ ગયું છે. જો પેલા તમને બતાવ્યું છે ને મેં વિડીયોમાં, સોરી રાજભાઈ ને એ લોકોએ દવા છાંટી, જો ઘાસ એકદમ સાફ થઈ ગયું. સાફ મતલબ સુકાઈ ગયું બધું, બળી ગયું. વળી એક હાથ મારશે એટલે સાંભળું જમીન દોસ્ત થઈ જશે. તડકા આવે છે એટલે જો આ ફ્લાવર ડ્રોપિંગ તો આવે જ છે થોડું થોડું. ગરમી નડે છે ભાઈ, 30 ડિગ્રી ઉપર જાય એટલે તમારું પ્રોબ્લેમ્સ બધા જનરેટ થવા માંડી જાય. ફંગસ છે, પછી સનબર્ન છે, એ બધું ચાલુ થવા માંડી જાય. ખાસું બળી ગયું છે જુઓ ને, કેટલું બધું બળી ગયું છે. ઓહો, આ ટ્રેક્ટરનો ઓલો પાછળથી પંપ આવે ને એનાથી છાંટ્યું છે. ઘણું બધું બળી ગયું છે, ઘણું બધું. વાહ, થંબનેલ મળી ગયું આજનું. આ એટલે લાઈવ વિડીયોમાં જ આપણે જોઈ લઈએ તમને કેવી રીતે બનાવું. ઇઝી વે ટુ બ્લોગ, શૂટ અ બ્લોગ ફોર ધ એટ્રેક્ટિવ એન્ડ સિનેમેટિક વ્યૂ. મેં છે ને વિડીયો શૂટ કર્યો છે બે દિવસનો. આપણે SVLSS સર્ચ કરાવશો ને તો એનામાં વડવા લક્ષ્મીનારાયણ સનાતન સમાજનું આવશે. એનામાં આપણે અપલોડ કર્યો છે. આ રાજભાઈ તો 7.5 લાખમાં આપી દીધા છે ડ્રેગન ફ્રૂટ. આપણે હવે આપણા ઉપર ઉતારવાનું ને બધું એના ઉપર છે. ઉદણમાં કંઈક 30-40% પેમેન્ટ આપી દીધું છે, એ 2-3 દિવસમાં આપશે. ઝાડ છે ને બધા હેલ્ધી થઈ ગયા છે. વરસાદ મળી ગયો ને, ભરપૂર પાણી મળી ગયું. કાલે લગભગ પાણી હલાવ્યું હતું, 2-3 દિવસ તો કોરાડી આવે છે એટલે વરસાદ ને થાય ને. 4-5 દિવસ થયા બંધ થઈ ગયું છે, અને 5-1 દિવસ થયા. લગભગ 20 તારીખ પછી પડ્યો નથી વરસાદ. બહુત હી પુરાના પેડ હૈ, ઇસકે ઉપર ભૂત રહેતા હૈ. ભૂત ભૂત નથી, મસ્તી કરું છું. આ જો ને બધા જૂના થઈ ગયા છે. આ છે ને એની રૂટ્સ બધી અહીંયા હોય ને એના લીધે આ ટકીને ઊભા હોય છે. આ શેપ છે જો આંબાના ઝાડનું. તમે ફોટા જોશો ને આંબાના ઝાડના, આ શેપના જ આવશે બધા. એકદમ ઇનોસેન્ટ અને પરફેક્ટ. આવી ગયા છે નથી, હાલે પાકી ગયા છે બધા નાળિયેર. આ તો જો પવનમાં શું હલે છે નાળિયેરી.
वाह जबरदस्त, એક પાકી ગયું છે ડ્રેગન ફ્રૂટ છે ને, પણ ઉતારાય નહીં. આપણે ઈમાનદાર ખેડૂત છીએ, માલ આપી દીધો પછી કોઈ દિવસ અમે માલને હાથ અડાવતા નથી, એને પૂછીને લઈએ. આપે આપણા બાજુ તો ચોખ્ખું થઈ ગયું, નકર અહીંયા કેવું હતું ખબર છે? આગળના અમુક વિડીયોમાં તમે જોજો, જોઈ લેજો, ગોતી લેજો. અહીંયા એકદમ આમ જંગલ પડ્યું હતું, બે ત્રણ વખત છાંટી દીધી ને રાઉન્ડઅપ, એટલે પછી ક્લીન થઈ ગયું બધું એકદમ ક્લિયર. હા જુઓ ને, પાણીની ટાંકી છે આપણી, ખાલી કચરો તો જોવો કેટલો છે યાર, સાફ કરવું પડશે યાર. પેલા છે ને આ હતું ઉપર આમ ઢાંકેલું, આના ઉપર મસ્ત ક્લીન પડ્યું હતું, એકદમ સફાઈ કરી ઢાંક્યું હતું. પછી ચાલુ નાનકડું ગલુડ્યું છે ને એ અંદર પડી ગયું, બે ત્રણ દિવસ અંદર જ રહી ગયું. પછી કાઢી કાઢીને બધું તોડી નાખ્યું છે, અંદર નળીઓની થોડી કોલી ડેમેજ કરી હતી, એ તો કરી દીધી. આપણે છે ને હવે દવાને હવે જે હલાવી છે ને આપણે ખાતરની આયુ સક્ષમ નીચે જો એના સક્ષમ માટે આપી દીધું છે નીચે. હા જુઓ ને ક્લિયર કેવું છે, વાતાવરણ આમ તો એકદમ વાદળ છાયું છે. આ જો અહીંયાથી બેન્ડ થઈ ગયું છે ને એને છે ને પૂરેપૂરું પોષણ મળે નહીં, તો આ જો આ થઈ જાય, આવું આ પ્રોબ્લેમ થાય સનબર્નનો. વેપારી આવે છે, આજનો ફોન આવે છે, અલે આ સવારના કાંઈ નહોતો, આજો આટલી વારમાં પાકી ગયા છે, જો જીવતું જાગતું ઉદાહરણ. તો ચાલો વિડીયોને કરીએ, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધા જય શ્રી રામ, આવજો.